સ્વાગત છે દોસ્તો વાતો ગુજરાતીમાં આપણે વાત કરવાના છીએ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની બે હજાર બાવીસમાં માં રિલીઝ થયેલી બે ફિલ્મો માટે સૌ મુખ્ય અભિનેત્રી તરીકે મમતા સોનીને પસંદ કરવામાં આવ્યા હતા અમુક કારણોસર મમતા સોની આ બે ફિલ્મોમાં કામ કરવાની ના પાડી હતી તો આ બે કઈ ફિલ્મો હતી આજે આપણે તેની વાત કરીશું ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને કરી દેજો જેની શરૂઆત કરી તો બે હજાર બાવીસ માં રિલીઝ થયેલી કોર્ન પાર્કા કોન પોતાના આ ફિલ્મને હર્ષુભાઈ પટેલે ડાયરેક્ટ કરી હતી આ ફિલ્મમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોર પ્રિનલ ઓબ્રોય મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા

આ આ જીતુ પંડ્યાએ ડાયરેક્ટ કરી હતી ફિલ્મમાં વિક્રમ ઠાકોર શ્વેતા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને શ્વેતા સેન પહેલા આ રોલ મમતા સોનીને ઓફર કરવામાં આવ્યો હતો અને ખેડૂત એક રક્ષક ફિલ્મના મેકર્સ મમતા સોનીને આ ફિલ્મમાં લેવા માંગતા હતા પણ મમતા સોનીજીએ અમુક કારણોસર આ ફિલ્મમાં કામ કરવાની ના પાડી હતી તે પછી મમતા સોનીનો રોલ શ્વેતા સેનને ઓફર કરવામાં આવ્યો હતો તે પછી આ ફિલ્મમાં વિક્રમ ઠાકોર અને શ્વેતા સેનની જોડી જોવા મળી હતી આમ મમતા સોનીજીએ બે હજાર બાવીસમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ બે ફિલ્મો કોણ પારકા અને કોણ પોતાના અને ખેડૂત એક રક્ષક આ બંને ફિલ્મોમાં અમુક કારણોસર આ ફિલ્મમાં કામ કરવાની તેમને ના પાડી હતી આ વાતનો ખુલાસો સુપરસ્ટાર વિક્રમ ઠાકોરે એક ઇન્ટરવ્યુમાં કર્યો હતો જો વિક્રમ ઠાકોરની આ બંને ફિલ્મોમાં મમતા સોની જોવા મળ્યા હોત તો આપ સૌ સુપરસ્ટાર વિક્રમ ઠાકોર અને મમતા સોની જોડીને જોઈને કેટલા ખુશ થોત તે કોમેન્ટ કરજો અને આપ સોની આ વિડિયો ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો